આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં અસાઇનમેન્ટ સોલ્વ કરીશું। તો આગળના વિડિયોમાં સામાન્ય જ્ઞાનના અસાઇનમેન્ટમાં આપણે કેટલા પ્રશ્નો શીખી ગયા? પ્રશ્ન નંબર 1 થી લઈને 6 સુધીના પ્રશ્નો શીખ્યા। હવે એના પછી આગળ પ્રશ્ન નંબર 7 કે તહેવાર ને જે તે તહેવારમાં વપરાતી વસ્તુઓ સાથે જોડો। કયું તહેવાર ને જે તે તહેવારમાં વપરાતી વસ્તુઓ સાથે જોડો। જોવો નીચે પાના નંબર લખેલું છે, પાના નંબર 64, 90, 49। આવું પેજ ખુલશે બુકમાં, સામાન્ય જ્ઞાનની બુકમાં કયું પેજ ખોલવાનું છે? 64, 90, 49 નંબરનું પેજ ખોલવાનું છે। તો ચલો, કે તહેવારને જે તે તહેવારમાં વપરાતી વસ્તુઓ સાથે જોડો। આ કયો તહેવાર છે? કલરથી રમીએ હોળી। તો હોળીમાં વપરાતી વસ્તુ કઈ છે? રંગ અને પિચકારી, તો એની સાથે જોડી દેવાનું છે। પછી બીજો તહેવાર છે ગણેશ ચતુર્થી। કયો? ગણેશ ચતુર્થી। તો જો સામે એની વસ્તુ કઈ આવશે? લાડુ, ગણપતિ બાપાને લાડુ ભાવે ને, તો ગણેશ ચતુર્થીના તહેવારને લાડુ સાથે જોડી દઈશું। એના પછી છે મુસ્લિમોનો તહેવાર ઈદ, બરાબર? તો કઈ વસ્તુ વપરાય? આ, તો એને મુસ્લિમના તહેવારને આની સાથે જોડી દઈશું। પછી છે ઉત્તરાયણ। કયો તહેવાર? ઉત્તરાયણ। તો ઉત્તરાયણમાં કઈ વસ્તુ વપરાય? વેરી ગુડ, પતંગ અને ફીરકી, તો એને પણ આપણે જોડી દઈશું। તો ખબર પડી તમને પ્રશ્ન નંબર 7માં કે તહેવારને જે તે તહેવારમાં વપરાતી વસ્તુઓ સાથે કેવી રીતે જોડવાનું આવડ્યું? વેરી ગુડ। એના પછીનો પ્રશ્ન નંબર 8, નીચેના લોકોને તેમના પ્રાર્થના સ્થળો સાથે જોડો। ચલો, તો પાના નંબર 5, 51 ખોલો। વેરી ગુડ, આ રહ્યું શું છે? નીચેના લોકોને તેમના પ્રાર્થના સ્થળો સાથે જોડો। તો ચલો, આ કયા ધર્મના લોકો છે? પહેલું હિન્દુ ધર્મના લોકો। તો ક્યાં જાય હિન્દુ ધર્મના લોકો? મંદિરમાં। તો હિન્દુ ધર્મને અહીંયા મંદિર સાથે જોડી દઈશું। પછી આ છે પારસી। કયા ધર્મના લોકો છે? પારસી। તો પારસીઓ ક્યાં જાય? અગિયારીમાં, તો એને અહીંયા જોડી દઈશું। પછી છે શીખ। તો શીખ લોકો ક્યાં જાય દર્શન કરવા? તેમનું પ્રાર્થના સ્થળ કયું? ગુરુદ્વારા, તો એને પણ અહીંયા જોડી દઈશું। પછી છે જૈન। તો જૈનો ક્યાં? જૈનોનું પ્રાર્થના સ્થળ કયું? વેરી ગુડ, દેરાસર। કયું? દેરાસર, તો એને પણ જોડી દઈશું। પછી આ કયા ધર્મના લોકો છે? ખ્રિસ્તી। તો ખ્રિસ્તીઓ ક્યાં જાય? ચર્ચમાં। વેરી ગુડ, તો એ આપણે અહીંયા જોડી દઈશું। અને આ કઈ જ્ઞાતિના લોકો છે? મુસ્લિમ। તો મુસ્લિમનું પ્રાર્થના સ્થળ કયું? વેરી ગુડ, મસ્જિદ। કયું? મસ્જિદ। તો હિન્દુ ધર્મનું પ્રાર્થના સ્થળ મંદિર, પારસીઓનું પ્રાર્થના સ્થળ અગિયારી, શીખોનું પ્રાર્થના સ્થળ ગુરુદ્વારા, જૈનોનું પ્રાર્થના સ્થળ દેરાસર, ખ્રિસ્તીઓનું પ્રાર્થના સ્થળ છે ચર્ચ, અને મુસ્લિમોનું પ્રાર્થના સ્થળ મસ્જિદ। તો તમને આમાં ખબર પડી, આ રીતે તમારે જોડી દેવાનું છે। એના પછીનો પ્રશ્ન નંબર 9, શું કરાય તેની નીચે સાચું અને શું ન કરાય તેની નીચે ખોટાની નિશાની કરો। તો ચલો, પાના નંબર 44 ખોલો। પાના નંબર 44 કે શું કરાય તેની નીચે સાચું, આ ચિત્ર આપેલા છે એમાંથી શું કરાય એની નીચે સાચું અને શું ના કરાય એની નીચે ખોટું કરવાનું છે। તો જો આ છોકરો બસની પાછળ દોડે છે, બાજુમાં દોડાય ના, તો અહીંયા ખોટું કરવાનું। અને આ બસમાં બંને ડ્રાઈવર અને એમની બાજુમાં જે બેઠા છે બંને સીટ બેલ્ટ બાંધ્યો છે, તો એ સારું કહેવાય ને, એ કરવું જોઈએ, તો સાચું। પછી જો આ છોકરો બસની બારીમાંથી મોં બહાર કાઢે છે, આવું કરાય
ના તો અહીંયા શું કરીશું ખોટું અને આ બંને છોકરાઓ છે એ રોડ ક્રોસ ક્યાંથી કરે છે ઝિબ્રા ક્રોસિંગ થી રોડ ક્રોસ કરે છે તો આપણે રોડ ક્યાંથી ઓળંગવો જોઈએ ઝિબ્રા ક્રોસિંગ થી તો એ સાચું કરવાનું એ આ સારું કહેવાય એટલે સાચું કરવાનું પછી જો આ છોકરો બસમાં દરવાજા આગળ ઊભો છે તો આવી રીતે કોઈ દિવસ બસમાં ઊભું રહેવાય ના ઊભું રહેવાય તો આવું કરાય નહીં તો અહીંયા આપણે ખોટું કરીશું અને જો આ સ્કૂટર ઉપર બેસીને જાય છે તો એ અંકલે હેલ્મેટ પહેર્યું છે ને ટુ વ્હીલર ચલાવવા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે હેલ્મેટ પહેર્યું છે અને પાછળ બાબો પકડીને બેઠો છે તો આ સારું કહેવાય તો અહીંયા સાચું કરીશું તો આમાં તમને ખબર પડી વેરી ગુડ એના પછીનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 10 ગૌમાંથી બનતી વાનગીઓ પાસે સાચું અને ચોખામાંથી બનતી વાનગીઓ પાસે ખોટાની નિશાની કરો તો જુઓ પાના નંબર 31 પાના નંબર 31 કે ઘઉંમાં આ વાનગીઓ આપી છે એમાંથી જે વાનગીઓ ઘઉંમાંથી બનતી હોય એની નીચે સાચું કરવાનું છે અને ચોખામાંથી બનતી હોય એની નીચે ખોટું કરવાનું છે તો ચલો રોટલી રોટલી શેમાંથી બને ઘઉંમાંથી તો સાચું કરીશું પછી ઇડલી શેમાંથી બને ચોખામાંથી તો ત્યાં ખોટું કરીશું પછી ચલો બ્રેડ શેમાંથી બને ઘઉંમાંથી તો ત્યાં સાચું કરી દઈશું પછી ખીચડી ખીચડી શેમાંથી બને ચોખામાંથી તો ત્યાં ખોટું કરી દઈશું પછી છે પુલાવ તો પુલાવ શેમાંથી બને ચોખામાંથી તો ત્યાં પણ ખોટું કરીશું પછી પૂરી તો પૂરી શેમાંથી બને ઘઉંમાંથી તો ત્યાં સાચું કરીશું પછી ઢોસા શેમાંથી બને ચોખામાંથી તો ત્યાં ખોટું કરી દઈશું અને બિસ્કિટ શેમાંથી બને ઘઉંમાંથી તો ત્યાં સાચું કરીશું તો ખબર પડી આમાં જે વાનગીઓ ઘઉંમાંથી બનતી હોય ત્યાં સાચાની નિશાની અને ચોખામાંથી બનતી હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે આવડ્યું ને ખબર પડી વેરી ગુડ તો અહીંયા આગળ આપણું સામાન્ય જ્ઞાનનું અસાઇનમેન્ટ પૂરું થાય છે આવડ્યું ખબર પડી તો તમારે શું કરવાનું છે સામાન્ય જ્ઞાનના અસાઇનમેન્ટની તૈયારી સરસ રીતે કરવાની છે અને સૂચના ધ્યાનથી વાંચવાની છે પેપર આવતીકાલે તમારે સામાન્ય જ્ઞાન અને ચિત્ર આ બંને પેપર હશે તો સામાન્ય જ્ઞાનમાં સરસ તૈયારી અસાઇનમેન્ટની કરજો અને સૂચના ધ્યાનથી વાંચીને પછી પેપર કરવાનું છે બરાબર એટલે ભૂલ પડે નહીં સૂચના ખૂબ જ ધ્યાનથી વાંચવાની એટલે આપણને ખબર પડે અને ચિત્રમાં કોઈ પણ બે ચિત્ર પૂછાશે એમાં ક્રેયોન કલર તમારે સરસ પૂરવાના છે બહાર જાય નહીં એ રીતે તો ખબર પડી તો સામાન્ય જ્ઞાન અને ચિત્રના પેપર માટે તમને બધાને બેસ્ટ ઓફ લક સરસ રીતે ધ્યાન રાખીને લખજો ભૂલ ના પડે એ રીતે તો આ ખબર પડી ને વેરી ગુડ તો બીજું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું ત્યાં સુધી આવજો